નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે કે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય એસપી એન્ડ સીસી વિભાગ બે એની અંદર ચેપ્ટર નંબર એક શેર બહાર પાડવા આની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની અંદર ક્વેશ્ચન નંબર ફોર શેર વહેંચણીની વિધિ મિત્રો ગયા ટોપિકની અંદર આપણે શેર અરજી માટેની જે વિધિ છે એની ચર્ચા કરી હતી અને એની અંદર કંઈક અલગ અલગ ચાર ટોપિકો આપણે મુખ્ય જોયા હતા ચાર ભાગની અંદર એને વહેંચવામાં આવ્યું છે બેંકમાં ખાતું ખોલાવવું શેર અરજીઓ મેળવવી શેર અરજીઓનું વર્ગીકરણ કરવું અને ત્યારબાદ એ વર્ગીકરણ કર્યા પછી શેરની વહેંચણી અને વહેંચણી પત્રકમાં એની નોંધ કરવી મિત્રો આજના ટોપિકની અંદર આપણે શેર વહેંચણીની જે વિધિ છે એ આપણે એના વિશે કરવાના છીએ તો એની અંદર શેર વહેંચણીની વિધિ સમજાવો આવો પ્રશ્ન ચાર માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછાય તો આગળના ટોપિકમાં જે ચર્ચા કરી તે પ્રમાણે વિધિ હંમેશા લાઇન ટુ લાઇન કમ્પ્લીટ વ્યવસ્થિત એકદમ પદ્ધતિસર હોવી જોઈએ તો એની અંદર શેર વહેંચણી છે એને અલગ અલગ તબક્કાઓની અંદર વહેંચવામાં આવી છે એવા લગભગ આઠેક તબક્કાઓ છે કે જેની અંદર શેર વહેંચણીની વિધિ કરવામાં આવે છે હવે અહીંયા તમને એવું કીધું છે પહેલું જ કે આસમા માન આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી હવે અહીંયા તમને પહેલી જ પ્રક્રિયા આ પ્રક્રિયાનો પહેલો મુદ્દો એવું કહે છે કે આસબાએ માન્ય કરેલ બેંકની શાખાઓ જે બેંકની અંદર ખાતું કંપનીએ ખોલાવેલું છે અને એમાંથી જે શેર અરજીની રકમ છે એ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી એટલે બ્લોકેડ અમાઉન્ટ જેને આપણે કહી શકીએ એટલે બ્લોક કરવી સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમિલ જે સિન્ડિકેટ મેમ્બર છે આ સિન્ડિકેટ મેમ્બરને એની સોંપણી કરવામાં આવે છે એટલે પ્રક્રિયાની અંદર પહેલું છે કે બ્લોકેડ અમાઉન્ટ અમાઉન્ટ છે એ બ્લોક કરવી અને ત્યારબાદ એને સિન્ડિકેટ મેમ્બરને સોંપવી હવે ત્યારબાદ સિન્ડિકેટ મેમ્બર શું કરશે તો સિન્ડિકેટ મેમ્બર અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ રોકાણકારનો વર્ગ એની અંદર અલગ અલગ ચાર વર્ગો છે અરજી કરેલ શેરની સંખ્યા શેરની કિંમત અરજી ફોર્મ નંબર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર ડીમેટ નંબર ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરાય છે આપણે બિડ આવો શબ્દ આવ્યો હતો એટલે અહીંયા તમને વાત કરી છે કે સિન્ડિકેટ મેમ્બરને સોંપ્યા પછી સિન્ડિકેટ મેમ્બર શું કામ કરે તો કે આપણે સમજો કે શેર ખરીદવા ઈચ્છીએ છીએ અરજી કરી છે તો એ અરજદારનું એટલે કે આપણું નામ આપણે છૂટક રોકાણકારમાં છીએ કે નેટવર્ક સારી છે કે પછી આપણે કોઈ બેંકની અંદર કે મ્યુચ્યુઅલ ફંડ એને રોકાણ કરે છે એટલે આ રોકાણકારનો વર્ગ જાણવો અરજી કરેલ શેરની સંખ્યા કેટલા પ્રમાણમાં કેટલી અરજીઓ મળી છે આ સંખ્યા પણ નોંધવામાં આવે શેરની કિંમત શું નક્કી કરી છે કેટલા કિંમતે શેર ખરીદવા માંગે છે અરજી ફોર્મ નંબર આ બધી જ વિગતો છે એ વિગતો એ માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં એ એને સબમિટ કરે છે એની અંદર એ ભરે છે ત્યારબાદ ચર્ચા કરીએ તો સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને તેમજ માન્ય શેર બજારોને મોકલવામાં આવે છે હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે સિન્ડિકેટ મેમ્બર જે છે એ તમે જે અરજીઓ કરો છો એ અરજીની બધી જ વિગતો કોને આપે તો કે રજિસ્ટારને તેમજ માન્ય શેર બજારોને એ મોકલવામાં આવે માન્ય શેર બજારોની અંદર સેબી છે આવા અલગ અલગ જે બજારો છે એને એ માહિતીઓ આપે છે એને એ માહિતીઓ મોકલે છે ત્યારબાદ તમને કીધું છે કે ભરણાના રજિસ્ટ્રાર આવેલ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેમાં આપણે આગળ પણ જોયું હતું અહીંયા પણ એ જુદા જુદા વર્ગની વિગત આપી છે જે રજીસ્ટ્રાર છે એ શું કરશે તો કે એના જુદા જુદા વર્ગ છૂટક રોકાણકાર ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર વિદેશી રોકાણકાર કંપનીના કર્મચારીઓ સંસ્થાકીય રોકાણકારો વગેરે વર્ગમાં વહેંચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરશે અને આ પત્રકની અંદર આ તમામ અલગ અલગ જે પાસાઓ છે એ ધ્યાનમાં લઈ અને અલગ અલગ બાબતોને ધ્યાનમાં લઈ ને પત્રક તૈયાર થશે એનું વર્ગીકરણ થશે ત્યારબાદ પાંચમો મુદ્દો છે કે ભરણામાં રજીસ્ટ્રાર લીડ મેનેજર સિન્ડિકેટ મેમ્બર કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે હવે જો અહીંયા પહેલેથી જ તમને કીધું હતું કે અમુક અમુક શબ્દો છે રિપીટ થશે જ જો લીડ મેનેજર આવ્યો છે સિન્ડિકેટ મેમ્બર છે કંપનીના સેક્રેટરી સંચાલક મંડળ આ બધા જ સાથે મળી શું કરે તો કે જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ છે અને તે વર્ગમાં ફાળવવાના શેર એટલે આવેલી અરજીઓ અને ફાળવવાના શેર એના આધારે ફાળવણીનો આધાર નક્કી કરશે કે આપણે કેટલા પ્રકારમાં અને કેવા કેવા પ્રમાણમાં આપણે શેર અરજીઓ ફાળવીશું ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે કે ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે હવે તમને અહીંયા કીધું છે કે ફાળવણી માટે નક્કી કરેલ આધાર કયા આધારે આપણે શેરની ફાળવણી કરવી કરવી છે આ કંપની અગાઉથી નક્કી કરતી હોય છે અને એના આધારે જુદા જુદા અરજદારો વચ્ચે જે નક્કી થયું છે એ નક્કી કરેલ શેરની ફાળવણી એ પ્રમાણે કરવામાં આવે છે એટલે શેરની વહેંચણી અહીંયા કરવામાં ત્યારબાદ સાતમો મુદ્દો છે કે ભરણા રજીસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે જો મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે સેબી છે માન્ય શેર બજાર ડિપોઝિટરી આ બધાને આપણે જે કંઈ શેરની ફાળવણી કરી છે કેટલી રકમ લીધી છે આ બધી જ વિગતો આપણે એને આપવી પડે કારણ કે સંપૂર્ણપણે એનો હસ્તગત એની અંદર હોય છે અને જો આપણે એને એનાથી વિગત છુપાવીએ અને એને સેબીને કે માન્ય શેર બજારને જાણ થાય તો ઘણી બધી બીજી પણ તકલીફો કાયદાકીય તકલીફો ઊભી થવાની સંભાવનાઓ રહે છે ત્યારબાદ આઠ નંબર ડિપોઝિટરી દ્વારા શેર અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે અને તેની જાણ અરજદારને એસએમએસ અને ઇમેલ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર વ્યક્તિ શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એટલે અહીંયા તમને એવું કીધું છે કે લીડ મેનેજર કે કોઈ પણ જે વ્યક્તિ એ શેર ખરીદે છે એ શેરને એસએમએસ અથવા તો ઈમેલ દ્વારા એને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ જે લીડ મેનેજર છે ખાસ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર વ્યક્તિ પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એટલે એ પ્રમાણે માન્ય શેર બજારની અંદર નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને એ પ્રમાણે જ આખું કાર્ય છે સંપૂર્ણ થતું હોય છે એટલે આસબા છે ત્યારબાદ સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે સિન્ડિકેટ મેમ્બર બધી અલગ અલગ વિગતો ધ્યાનમાં લઈ ત્યારબાદ એ તમામ જે અરજીઓ છે એને રજિસ્ટ્રારને મોકલવામાં આવે અથવા માન્ય શેર બજારને મોકલવામાં આવે ત્યારબાદ તો કે રજીસ્ટ્રાર આમાં આવેલી રોકાણકાર છે એના જુદા જુદા વર્ગ પાડવામાં આવે છૂટાક રોકાણકાર વિદેશી રોકાણકાર આવા અલગ અલગ રોકાણકારના વર્ગ પાડવામાં આવે ત્યારબાદ એનું પત્રક તૈયાર થાય ભરણા દ્વારા લીડ મેનેજર સિન્ડિકેટ મેમ્બર કંપનીના સેક્રેટરી સંચાલક મંડળ આ બધા જ સાથે મળી અને શેર અરજીની ફાળવણી કરે છે નક્કી કરેલા ધારાધોરણ મુજબ અને એ ફાળવણી થઈ ગયા બાદ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેર ફાળવાય અને પછી તો એ શેર તો કે કંપની રજિસ્ટ્રાર દ્વારા કોને સોંપવામાં આવે કે માન્ય શેર બજાર ડિપોઝિટરી અને સે સેબીને મોકલવામાં આવે છે અને ત્યારબાદ એની જાણ એસએમએસ અને ઈમેલ એસએમએસ અથવા ઈમેલ દ્વારા એ જે તે રોકાણકાર છે એને મોકલવામાં આવે છે એટલે આ આખી સંપૂર્ણ પ્રક્રિયા છે આ સંપૂર્ણ પ્રક્રિયા આ પદ્ધતિસર આઠે આઠ મુદ્દાની અંદર લખાવવી જોઈએ મિત્રો જે કે ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી શેર કરો સાથે બે લાયકનનું બટન દબાવો કે જેનાથી નવા નવા વિડીયોની અપડેટ માહિતી તમને સતત મળ્યા કરે અને તમે સતત એની અંદર અભ્યાસ કર્યા કરો હવે આના પછીના ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે શેર વહેંચણી અંગેના જે કાયદેસરના નિયંત્રણો અથવા તો એની જે જોગવાઈઓ છે એ જોગવાઈની આપણે ચર્ચા કરવાના છીએ કારણ કે એ એની જે નિયંત્રણો છે નિયંત્રણો પણ ખાસ ધ્યાનમાં રાખવા પડે છે એની જે જોગવાઈઓ છે જોગવાઈનું સંપૂર્ણપણે પાલન કરવું પડે છે કેવા પ્રકારની જોગવાઈઓ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એની ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરશું ક્વેશ્ચન નંબર પાંચની અંદર એની આપણે ચર્ચા કરશું ધન્યવાદ જય હિન્દ જય ભારત